ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आ यूट्यूब चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो अने शेयर करो। आज आपणे प्रकरण नंबर चार कार्बन अने तेना संयोजनों एना विषे शीखीशुं। आगळ आपणे बे वीडियो जोई चूक्या छीए, आज त्रीजो वीडियो छे। बे वीडियोनी अंदर तमने कार्बन, कार्बनना अपरूपो, एना बंधारण ए बधा ज विषे आपणे डिटेलमां चर्चा करी छे। आजे आपणे समानधर्मी श्रेणीथी शरूआत करीशुं। लास्ट वीडियोमां मैं तमने क्रियाशील समूह समझाव्या हता, जेनी अंदर आपणे पांच प्रकारना क्रियाशील समूह जोया हता, एने लईने हवे आजे आपणे आगळ शीखीशुं। समानधर्मी श्रेणी। હવે સમાનધર્મી શ્રેણી કહેવાય કોને? તો કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય। હવે કઈ રીતે? તો મેં લાસ્ટ ટાઈમ તમને શીખવાડ્યું હતું કે ભાઈ ક્રિયાશીલ સમૂહ, સમજો કે આપણે આલ્કોહોલ લઈએ છીએ ઓ એચ, અને એની પ્રક્રિયા હું સી એચ ફોર સાથે કરું, તો ત્યાં શું થશે? તો કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, એટલે સી એચ થ્રી થઈ ગયું, અને એ હાઇડ્રોજનના સ્થાને આવશે આલ્કોહોલ એટલે કે ઓ એચ, એટલે સી એચ થ્રી ઓ એચ થાય, જે થાય મિથેનોલ। એ જ પ્રમાણે આપણે ઇથેનોલ જોઈએ, તો ઇથેનોલમાં પણ આવું જ થાય છે। ઇથેનનો અણુસૂત્ર છે સી ટુ એચ સિક્સ, આલ્કોહોલ એની સાથે જાય તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે સી ટુ એચ ફાઈવ ઓ એચ, તો ઇથેનોલ। એટલે ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે અને જે શ્રેણી બને છે એને શું કહેવાય? સમાનધર્મી શ્રેણી। આ વ્યાખ્યા ના લખી હોય તો બીજી વ્યાખ્યા પણ આપણે લખી શકીએ કે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા સી એચ ટુમાં તફાવત ધરાવતો હોય। હવે કઈ રીતે? તો આપણે છ હાઇડ્રોકાર્બન જોયા હતા, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન, જેમાં મેં તમને બતાવેલું કે એક કાર્બનનો તફાવત આવે છે અને બે હાઇડ્રોજનનો। સમજો કે મિથેન સી એચ ફોર અને ઇથેન સી ટુ એચ સિક્સ, એટલે એક કાર્બનનો ડિફરન્સ આવ્યો અને બે હાઇડ્રોજન, એટલે જેમ જેમ તમે આગળ જશો બધામાં એક કાર્બન અને બે હાઇડ્રોજનનો તફાવત આવશે, એટલે શું થયું? તો કે સી એચ ટુ નો તફાવત આવે। તો આવા પ્રકારની જે શ્રેણી બને છે એને શું કહેવાય? સમાનધર્મી શ્રેણી। હવે એની લાક્ષણિકતાઓ કે ભાઈ આની અંદર છે શું, ખબર કઈ રીતે પડી? તો પહેલી લાક્ષણિકતા કે દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સમાન હોય, જે અત્યારે મેં તમને સમજાવ્યું। બીજું કે શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય છે। હવે સામાન્ય આણ્વીય સૂત્ર એટલે કયા? તો આપણે આલ્કેન શ્રેણી લઈએ તો આલ્કેનનું અણુસૂત્ર છે સી એન એચ ટુ એન પ્લસ ટુ, એટલે એની અંદર મિથેન, ઇથેન, પ્રોપેન એવા આવે। સમજો કે આલ્કિન લઈએ તો આલ્કિનનું અણુસૂત્ર છે સી એન એચ ટુ એન, એટલે ઇથિન, પ્રોપીન, બ્યુટીન એવી રીતે। આલ્કાઇન લઈએ તો સી એન એચ ટુ એન માઇનસ ટુ, એટલે કે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન એવી રીતે। તો દરેક સભ્યને સેના વડે દર્શાવી શકાય છે? આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય છે। હવે આ આણ્વીય સૂત્ર વચ્ચે તફાવત કેટલો? સી એચ ટુ, જે મેં તમને વ્યાખ્યામાં સમજાવ્યું, એમની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કેવી થાય? સરખી થાય। કેમ રાસાયણિક પ્રક્રિયાઓ સરખી? તો કે શ્રેણીનો જે દરેક સભ્ય છે જો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય તો એ શ્રેણીની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય એ કેવી થશે? સમાન। આણ્વીય દળની અંદર 14 યુનિટ જેટલો તફાવત છે, એમની અંદર ભૌતિક જે ગુણધર્મ છે એમાં ક્રમબદ્ધતા જોવા મળે છે। કઈ રીતે? તો કે જેમ આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મની અંદર ક્રમબદ્ધતા, કારણ તો કે આણ્વીય દળ વધે તો એની સાથે શું વધવાનું? તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, અને અન્ય ભૌતિક ગુણધર્મ જેમ કે જે ચોક્કસ દ્રાવક લીધું છે એમાં દ્રાવ્યતા પણ સમાન હોય તો એના ભૌતિક ગુણધર્મ પણ કેવા હોય? ક્રમબદ્ધતા દર્શાવે, ક્રમ જાળવી રાખે એનું।
परंतु रासायणिक गुणधर्मों में एक समानता जलवाई। केम एक समानता? तो मैं कीधु के क्रियाशील समूह सरखो हसे तो रासायणिक प्रक्रियाओ पण केवी थसे? समान। सभ्यना नामकरण में समान पूर्वक अथवा प्रत्यय लगाववामां आवे छे। समान पूर्वक मैं आल्कोहोल नुं उदाहरण समझायुं तो तमने याद होय मिथेनॉल इथेनॉल प्रोपेनॉल एटले प्रत्यय ऑल आवे छे। आपणे आल्डिहाइड समूह लईशुं तो मिथेनाल्डिहाइड इथेनाल्डिहाइड आवी रीते होय, अथवा मिथेनॉल इथेनॉल प्रोपेनॉल, तो बधामां जे प्रत्यय आवे छे ए सरखो छे, बराबर। एकमां ऑल प्रत्यय आव्यु, बीजुं मैं उदाहरण आप्युं एमां आल प्रत्यय आवे। ए ज रीते तमे कार्बोक्सिलिक एसिड लेशो तो एमां पण एसिड प्रत्यय। एटले आवी रीते ज्यारे सभ्यनुं नामकरण करवामां आवे छे तो ए समान पूर्वक अने प्रत्यय धरावे छे। ત્યાર પછી છે કાર્બન સંયોજનોનું નામકરણ। એની કરવાની જે પદ્ધતિઓ છે એ ટૂંકમાં સમજાવો। તો પહેલું જ પોઈન્ટ એ આવે કે ભાઈ કઈ રીતે પહેલા તો નામ નક્કી કરાય, તો કાર્બન પરમાણુની સંખ્યાને આધારે, બરાબર। અને જે મૂળ નામ હોય એ કઈ શ્રેણીનું હશે? આલ્કેન। તો અહીંયા તમને 1 થી 10 આપેલા છે, જેમાં એક કાર્બન પરમાણુની સંખ્યા હોય તો એનું નામ મિથેન, બે હોય તો ઇથેન, ત્રણ કાર્બન હોય પ્રોપેન, ચાર હોય તો બ્યુટેન, પાંચ એટલે પેન્ટેન, છ કાર્બન ધરાવતું હોય તો હેક્ઝેન, સાત કાર્બન હોય હેપ્ટેન, આઠ કાર્બન હોય ઓક્ટેન, નવ હોય તો નોનેન અને દસ હોય તો ડીકેન। એટલે આ પ્રમાણે જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે છે તેમ એના નામ તમારે યાદ રાખવાના છે, જેમાં ખાસ કરીને આગળના પાંચ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને પેન્ટેન, બરાબર, અને કાર્બન પરમાણુની સંખ્યા પણ। બીજું છે કે ક્રિયાશીલ સમૂહનું નામકરણ, જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે ભાઈ એની અંદર કયા કયા આવે, તો આપણે પાંચ શીખ્યા હતા। હેલોજનવાળું હેલો આલ્કેન હોય, જેમાં પૂર્વક તરીકે આપણે ક્લોરો અને બ્રોમો લઈએ છીએ, અને એનું ઉદાહરણ બાજુમાં તમને આપ્યું છે ક્લોરો પ્રોપેન, બરાબર। પ્રોપેન એટલે ત્રણ કાર્બન પરમાણુઓ હોય એટલે અહીંયા ત્રણ કાર્બન આપેલા છે। ક્લોરો શબ્દ છે તો એક બંધ સાથે સીએલ આવશે, બાકીના બીજા બંધ સાથે શું આવશે? હાઇડ્રોજન। એ જ રીતે તમે બ્રોમિન લો કે બ્રોમો પ્રોપેન, તો સીએલ ને બદલે ત્યાં શું લખી દેવાનું? બીઆર। ત્યાર પછી બીજું છે આલ્કોહોલ, જેમાં પ્રત્યય અત્યાર હાલ મેં બતાવ્યું ઓલ આવે। પ્રોપેનોલ લીધું છે એટલે કે ત્રણ કાર્બન આવશે, એક બંધ સાથે ઓએચ આવશે, બાકી બધામાં હાઇડ્રોજન। આલ્ડીહાઇડ તો પ્રત્યય આલ આવશે, એમાં પણ પ્રોપેનાલ લીધું છે ઉદાહરણ તરીકે, ફરી ત્રણ કાર્બન, અહીંયા સી ડબલ બંધ ઓ આવશે। તમને ખ્યાલ હોય કે ઓક્સિજન જ્યારે આવે છે તો આપણે ડબલ બંધ ઓ લઈએ છીએ, બરાબર, એટલે અહીંયા પ્રોપેનાલમાં એ રીતે થયું। કીટોન તો પ્રત્યય ઓન છે, એ જ રીતે પ્રોપેનોનનું અણુસૂત્ર। જો આવી રીતે ન લખવું હોય તો આમ પણ લખી શકાય કે સીએચ થ્રી સીઓ સીએચ થ્રી પ્રોપેનોન, અને પ્રોપેનોનનું બીજું નામ એસિટોન પણ છે। ત્યાર પછી છે કાર્બોક્સિલિક એસિડ, જેમાં પ્રત્યય સંભળાય છે ઓઇક એસિડ, એટલે ત્રણ કાર્બન, સી ડબલ ઓ એચ આવે એટલે ડબલ બંધ ઓ, એક બંધ સાથે ઓએચ, બાકી બધામાં એચ આવશે। હવે છે આલ્કીન અને આલ્કાઇન, તો આલ્કીનમાં ઇન શબ્દ સંભળાય છે એટલે પ્રત્યય ઇન આવે, અને આલ્કાઇનમાં આઇન, બરાબર। એ પ્રમાણે પ્રોપીન અને પ્રોપાઇનનું ઉદાહરણ લીધેલું છે। પછી છે ત્રીજું કે ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે, અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય ક્યાંથી શરૂ થાય? તો કે જે સ્વર હોય છે ઇંગ્લિશમાં તમે શીખો છો એ ઈ આઈ ઓ યુ, આવા જે સ્વર છે એનાથી શરૂ થતું હોય, તો જે કાર્બન શૃંખલાને છેડે હોય ત્યાં ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવવામાં આવે છે, બરાબર। હવે સમજો કે આલ્કેન લીધું છે અને તમે કોઈ ક્રિયાશીલ સમૂહ આલ ઉમેર્યું છે, તો આલ્કેન, તો એના પરથી આપણે આલ પ્રત્યય પર જવું છે, એટલે કે મિથેન છે અને આલ પ્રત્યય, તો મિથેનાલ, તો મિથેનમાં લાસ્ટ ઈ આવશે, તમે જ્યારે એનું ઇંગ્લિશમાં નામ લખશો તો શું આવશે? ઈ, તો એ ઈને દૂર કરી દેવાનું છે અને તમે જે ક્રિયાશીલ સમૂહ યુઝ કર્યું છે એનો પ્રત્યય લગાવવાનું છે। ચોથું છે કે જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય, અસંતૃપ્ત એટલે
તો એમાં શું આવે? તો ઇન અથવા આઈન. આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો શીખ્યા. તો સંતૃપ્તની અંદર આલ્કેનનું ઉદાહરણ આવે છે અને અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન. એટલે અહીંયા એન પણ છે કે ભાઈ સંતૃપ્ત હોય તો તો કાર્બન શૃંખલાના નામમાં રહેલ અંતિમ જે એન, ઇન અથવા આઈન હોય એનું શું થશે? વિસ્થાપન. એટલે એના દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર્શાવવા માટે દીર્ઘતમ શૃંખલામાં ડાબી અથવા જમણી બાજુથી એ પ્રમાણે નંબર આપવા કે જેથી સમૂહ ધરાવતા કાર્બનને લઘુત્તમ ક્રમ મળે. હવે સમજો કે આ કઈ રીતે? તો કે પાંચ કાર્બન આપણે લીધા છે અને ડાબી સાઈડથી બીજા ક્રમ ઉપર, બીજા કાર્બન ઉપર એચ આવેલું છે અથવા ઓ એચ આવેલું છે, તો એ કાર્બનનો નંબર બે ગણવાનો. સમજો કે જમણી સાઈડે આપેલું છે તો આપણે ડાબી સાઈડથી કાઉન્ટ કરતા હોઈએ તો ચોથા નંબરે આવે, પણ એવી રીતે નહીં. પછી જમણી બાજુથી બીજા નંબરના કાર્બન પર છે તો આપણે એને બે જ નંબર આપવાનું, એટલે લઘુત્તમ ક્રમ. બે અને ચારમાં નાનો ક્રમ કયો? બે. તો આપણે લઘુત્તમ ક્રમ એને આપવાનો. ત્યાર પછી છે બંધારણીય સમઘટકો. હવે આમાં શું થાય? તો કે જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. હવે આણ્વીય સૂત્ર સમાન એટલે કે અણુસૂત્ર. અહીંયા ઉદાહરણ બ્યુટેનનું લીધું છે, જેમાં બ્યુટેનનું અણુસૂત્ર છે C4H10, એટલે ચાર કાર્બન અને 10 હાઇડ્રોજન. આ સૂત્ર સરખું જ રહેશે પરંતુ બંધારણીય સૂત્ર જે લખવાનું છે એ અલગ અલગ છે. હવે તમે બંને જોઈ શકો છો, પહેલામાં નોર્મલ બ્યુટેન દર્શાવ્યું છે જેમાં C4 કીધું એટલે સળંગ ચાર કાર્બન અને બાકી બધામાં શું દર્શાવ્યું છે? હાઇડ્રોજન. હવે આ નોર્મલ થયું, પણ હજુ મારે આ તો સરળ શૃંખલામાં, હવે આપણે શાખીય શૃંખલામાં આને દર્શાવીએ તો કઈ રીતે? તો કે ચાર કાર્બન હોય તો એ ચારના બદલે હવે આપણે સરળ શૃંખલામાં ત્રણ કાર્બન રાખીએ અને એક કાર્બન ત્રણમાંથી કોઈ પણ કાર્બન ઉપર તમે રાખો, તો અહીંયા આપણે વચ્ચેના કાર્બન પર રાખ્યું છે અને બધામાં બંધ દર્શાવીને શું દર્શાવી દો? એચ. એટલે અહીંયા પણ જ્યારે તમે કાઉન્ટ કરશો તો હાઇડ્રોજન 10 જ થશે. એટલે અણુસૂત્ર બંનેના સેમ છે, C4H10, પણ એક સરળ શૃંખલામાં છે અને એક સાખ્ય શૃંખલામાં છે, એટલે બંધારણ જુદું જુદું થયું. જે સરળ શૃંખલામાં હોય તે નોર્મલ કહેવાય અને આવી રીતે એક કાર્બનને નીચે લીધું છે તો એ આઈસો કહેવાય. એટલે શું થઈ ગયું? આ આઈસો બ્યુટેન. ત્યાર પછી પેન્ટેનના સમઘટકો. હવે પેન્ટેનનું અણુસૂત્ર C5H12. અહીંયા પણ તમે આગળ જે રીતે મેં બ્યુટેનનું બતાવ્યું એ રીતે લખી શકો છો અને આ રીતે પણ બંધારણીય સૂત્ર તમે લખી શકો. તો C5H12 એટલે આપણે શું કરવાનું? સરળ શૃંખલામાં પાંચ કાર્બન અને બધામાં હાઇડ્રોજન કરી દો, એટલે એ નોર્મલ પેન્ટેન થઈ ગયું. ત્યાર પછી સાખ્ય શૃંખલામાં આપણે લખીએ તો પાંચને બદલે ચાર કાર્બન અને એક કાર્બન નીચેની સાઈડ લઈ લો, એટલે થઈ ગયું બરાબર. હવે ચાર કાર્બન અને એક નીચે કાર્બન છે તો એક લીધું એટલે એ નામ થયું આઈસો પેન્ટેન. બધામાં હાઇડ્રોજન દર્શાવી દો, હાઇડ્રોજન દર્શાવીને કાઉન્ટ કરો કે ભાઈ 12 થાય છે કે નહીં. ના થતા હોય તો લખવામાં કંઈક ભૂલ થઈ છે બંધની અંદર, એટલે આપણે પહેલા એ ચેક કરી લેવું. હવે જ્યારે એક કાર્બન આપણે નીચે લીધું છે તો એ આઈસો પેન્ટેન, પણ જે રીતે મેં આગળ સમજાવ્યું કે ભાઈ નામકરણ કઈ રીતે થાય છે, તો અહીંયા આપણે ગણીએ તો કે બીજા નંબરની અંદર કાર્બન પર એક બંધ દર્શાવેલો છે, એટલે આ બે થયું. CH3 છે તો એ મિથાઇલ કહેવાય, કારણ કે CH4 એટલે કે મિથેન, પણ આ CH3 છે એટલે શું લખાય? મિથાઇલ. અને ઉપરની જે સરળ શૃંખલા છે CH3ની આ ઉપર તો કે ચાર કાર્બન ધરાવે છે, તો ચાર કાર્બન ધરાવે એટલે શું થયું? બ્યુટેન. એટલે આનું બીજું નામ શું થયું? 2-મિથાઇલ બ્યુટેન. હજુ ત્રીજો આનો સમઘટક છે કે આ ચાર કાર્બન સરળ શૃંખલામાં છે તો ચારને બદલે આપણે ત્રણ કરી દઈએ. તો અહીંયા જો નીચે ત્રણ કાર્બન કરી દીધા છે અને એક કાર્બન ઉપરની તરફ, એક કાર્બન નીચેની તરફ, બધામાં એચ 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 કરી દો એટલે H3 થઈ ગયું, એટલે 12 થયા હાઇડ્રોજન. હવે જ્યારે આવું થાય તો એ નિયોપેન્ટેન કહેવાય બરાબર. હવે ચેક કરો કે કાર્બનની અંદર કયા નંબર પર છે, તો કે અહીંયા બીજા નંબર પર છે, ઉપર પણ બીજા નંબર ઉપર કાર્બન છે એટલે 2-2 થઈ ગયું. બંને CH3 છે એટલે મિથાઇલ, પણ કેટલા? બે, એટલે ડાઈમિથાઇલ.
અને આ સરળ શૃંખલામાં કેટલા કાર્બન છે તો કે 3 કાર્બન એટલે 3 કાર્બન વાળું કોણ તો કે પ્રોપેન એટલે 2 ડાયમિથાઇલ પ્રોપેન ત્યાર પછી હેક્ઝેન ના સમઘટકો તો કે હેક્ઝેન નો અણુસૂત્ર C6H14 અહીંયા પણ પેલા સરળ શૃંખલામાં એ જ રીતે 6 કાર્બન દર્શાવીને બધામાં H દર્શાવી દો એટલે નોર્મલ હેક્ઝેન થઈ ગયો ત્યાર પછી તો કે 6 ને બદલે 5 કાર્બન કરો અને 1 કાર્બન નીચેની સાઈડ મૂકી દો બીજા નંબરના કાર્બન ઉપર ઉપર જો નંબર આપેલા જ છે આ બીજા નંબરના કાર્બન ઉપર મૂક્યું તો શું થયું તો કે 2 આ CH3 એટલે મિથાઇલ અને ઉપર સરળ શૃંખલામાં 5 કાર્બન છે એટલે પેન્ટેન હવે એમ થાય કે ભાઈ બીજા નંબરના કાર્બન ઉપર મારે કાર્બન નથી મૂકવું ત્રીજા નંબર ઉપર મૂકો તો મૂકી દીધું તો હવે શું થશે તો કે 3 પછી આ મિથાઇલ અને અગેન સરળ શૃંખલામાં કેટલા છે તો 5 એટલે કે પેન્ટેન હવે 5 ને બદલે આપણે 4 કાર્બન કરીએ અને એક હજી કાર્બન નીચે લઈ આવો તો એક બીજા નંબર ઉપરના કાર્બન પર મૂકો એક ત્રીજા નંબરના તો શું થશે 2 3 મિથાઇલ જ છે પણ કેટલા 2 એટલે ડાયમિથાઇલ અને સરળ શૃંખલામાં કેટલા કાર્બન 4 કાર્બન એટલે બ્યુટેન હવે આ જ રીતે કે ભાઈ એક જ કાર્બન પર બંને લઈએ તો તો એક નીચેની સાઈડ CH3 એક ઉપરની સાઈડ બંને કયા નંબરના કાર્બન પર છે બીજા નંબર એટલે 2 2 થયું મિથાઇલ 2 છે એટલે ડાયમિથાઇલ અને સરળ શૃંખલામાં 4 કાર્બન છે એટલે શું આવશે બ્યુટેન તો યાદ રાખવાનું કે બ્યુટેનના 2 સમઘટકો પેન્ટેનના 3 સમઘટકો અને હેક્ઝેનના ટોટલ 5 સમઘટકો થશે હવે છે સાબુ અને પ્રક્ષાલકો વિશે ટૂંકણો તમને પૂછાય છે કે સાબુ વિશે ટૂંકણો લખો અથવા તો પ્રક્ષાલકો વિશે તો પહેલા સાબુ વિશે સમજીએ સાબુ એટલે શું તો કે સાબુ એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે બરાબર સોડિયમ અથવા પોટેશિયમ હવે આપણે ઘરની અંદર સાબુ યુઝ કરીએ જ છીએ જેની અંદર સોડિયમ ક્ષાર છે એમાં હોય તો જે કપડાં ધોવાના ને એના જે સાબુ હોય છે એમાં સોડિયમ ક્ષાર હોય છે જ્યારે પોટેશિયમ ક્ષાર તો કે જે નાહવાના સાબુ આવે છે એની અંદર પોટેશિયમ ક્ષાર આવેલું હોય છે અને એ શું ધરાવે તો કે કાર્બોક્સિલિક એસિડ હોય એની સાથે સાબુમાં સાબુના અણુમાં 2 બંધારણ હોય અણુ બંધારણમાં 2 ભાગ હોય એક અધ્રુવીય ભાગ અને બીજો ધ્રુવીય ભાગ હવે અધ્રુવીય ભાગ એટલે તો કે જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે બરાબર તે અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખાય અને જળ વિરાગી છેડો છે જ્યારે ધ્રુવીય વિભાગની અંદર જે ઋણ ભાર ધરાવે છે માઇનસ હોય અને તે જળ અનુરાગી છેડો છે તે ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખાય છે એટલે કે જ્યારે સાબુ અને પાણીનું આપણે મિશ્રણ કરીએ છીએ એની વાત છે હવે સાબુની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હોય તો કે સાબુમાં COONA એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ આ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે જ્યારે ડિટર્જન્ટમાં SO3NA હોય સોડિયમ સલ્ફોનેટ આ ક્રિયાશીલ સમૂહ ડિટર્જન્ટમાં તફાવત તરીકે પણ તમને પૂછે છે સાબુ અને ડિટર્જન્ટ તો યાદ રાખવાનું કે સાબુની અંદર COONA આવશે અને ડિટર્જન્ટમાં SO3NA આવે હવે પ્રક્ષાલકો તો સાબુની જે મેં વાત કરી તો પ્રક્ષાલકો શું તો વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે જે રાસાયણિક પદાર્થ વપરાય એને પ્રક્ષાલકો કહે છે અને આ પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે બરાબર હવે કઈ રીતે થાય છે એ સમજીએ રાસાયણિક રીતે જોવા જઈએ તો કે પ્રક્ષાલક એ લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે સોડિયમ તો તમને દેખાય જ છે અહીંયા સોડિયમ ક્ષાર હવે સમજો કે એની સાથે ક્લોરાઇડ કે બ્રોમાઇડ આયનો હોય એનો એમોનિયમ ક્ષાર છે આ જે પ્રક્ષાલકો છે એના વિજભારિત છેડા જે છે એ કઠિન પાણી કઠણ પાણી જે હોય છે એ એની અંદર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો આવેલા હોય છે આ જે આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી એટલે કે મિક્સ થતા નથી અદ્રાવ્ય અવક્ષેપ ન બનાવે એટલે તરત મિક્સ થઈ જાય છે હવે જે દ્રાવ્ય ક્ષાર રૂપે હોય એટલે કઠિન પાણીમાં પણ આ પ્રક્ષાલકો શું કરે અસરકારક રહે છે એટલે જ એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે
થાય છે. જ્યારે સાબુની અંદર આપણે સાબુ અને ડિટર્જન્ટની વાત કરીએ તો કે સાબુમાં જે બે ભાગ મેં તમને કીધા કે અધ્રુવ્ય અને ધ્રુવ્ય, જેમાં સાબુ જ્યારે પાણીની સપાટી પર હોય ત્યારે જે સાબુની જળ વિરાગી છેડો એટલે કે અધ્રુવ્ય ભાગ, એ જે પૂંછડી છે એ પાણીમાં દ્રાવ્ય થતી નથી અને તે ક્યાં ગોઠવાય તો પાણીની સપાટી પર. જ્યારે જે સાબુનો જળ અનુરાગી ભાગ એટલે કે હાઇડ્રોફિલિક ભાગ જે છે એ પાણીમાં શું થઈ જશે, દ્રાવ્ય થશે. અને પ્રક્ષાલકોમાં કઠિન વસ્તુ આવે છે કે જેની અંદર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો હોય છે, બરાબર. હવે આવી રીતે આવા અણુઓનો મોટો સમૂહ બને જેમાં જળ વિરાગી પૂંછડી જે છે ઝુમકાના અંદરના ભાગમાં હોય અને તેનો આયનીય છેડો ક્યાં હોય, ઝુમકાની સપાટી પર હોય છે. તો આ જે રચના બને છે એને શું કહેવાય, મિસેલ કહે છે, બરાબર. એટલે સાબુ અને પ્રક્ષાલકોમાં સમજ પડવી જોઈએ, પ્રક્ષાલકો વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા પદાર્થો, જ્યારે સાબુ શું છે તો કે લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. હવે તમને હોમવર્ક આપ્યું છે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવા, સાથે સાથે આજે જેટલું ટોપિકમાં મેં સમજાવ્યું છે એ પણ તમારે યાદ કરવાનું છે, નામ સાથે કે ભાઈ આલ્કેનમાં શું આવે, આલ્કિનની અંદર, એ બધું જ. અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થયું. હવે જે નેક્સ્ટ ચેપ્ટર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.